नमस्कार मित्रों, आजना वीडियो में आप धोरण दस विषय अंग्रेजी द्वितीय भाषा सब्जेक्ट कोड 16 आजना वीडियो नी अंदर ब्लू प्रिंट नी पाछड़ आपेल मॉडल पेपर नो संपूर्ण सोल्यूशन जोवाना छी। आनी पहला आपणे सेक्शन ए नो संपूर्ण सोल्यूशन अगाउना वीडियो में अपलोड कर दीधेलू छे, आशा रखू छू तमे जोयुं हशे। अने आजना वीडियो नी अंदर आपणे सेक्शन बी नो सोल्यूशन जोवाना छी। आ उपरांत आपणे गणित विज्ञान समाज तमाम प्रकारना सोल्यूशनो अपनी चैनल पर अपलोड थी गया है, तो आशा रखू छू तमे ए पण जोया हशे। वात करी आजना वीडियो में सेक्शन बी नी, ते पहला तमे चैनल पर नवा होय अने हजु सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो आवा सरस मजाना वीडियो जोवा माटे चैनल ने सब्सक्राइब कर दियो। हवे तमे अहीं जोई शको छो के सेक्शन ए नो आपणे सोल्यूशन करेलुं छे अगाउ। हवे आजना वीडियो में आपणे सेक्शन बी नो सोल्यूशन जोवाना छे। आ मुजबनो तमने प्रश्न आपेलो छे, रीड द स्टांजा एंड आंसर द क्वेश्चन, तो 3 માર્ક્સનો છે। 16મો ક્વેશ્ચન આપણે વાંચીએ કે વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરપ્લેન, એટલે એરોપ્લેનમાં તમને શું નવીન લાગે છે? તો અહીંયા 16માં જવાબમાં લખવાનું કે ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એ નવીન લાગે છે, મતલબ સ્ટ્રેન્જ લાગે છે। 17મા પ્રશ્નમાં ધ કાઉ ઇઝ ધ સો બોલ્ડ હર હેઝ હી, ખાલી જગ્યા ગીવ રીઝન લખવાનું છે, તો 17મા પ્રશ્નમાં જવાબ આવશે ધ લાયન હેવિંગ ધ કોન્વર્ઝેશન વિથ ધ કાવ। 18મો પ્રશ્ન, એની અંદર ડિસ્ક્રાઇબ ધ સન, તો સનને ડિસ્ક્રાઇબ કરવાનું છે, તો લખવાનું ધ વન આઈ સન ઓન ધ બ્લેક ટ્રી, આટલું તમારે ડિસ્ક્રાઇબની અંદર લખવાનું છે। વાત કરીએ 18માં પછી ક્વેશ્ચન, એક તમને પેરેગ્રાફ આપેલો છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે પ્રશ્નોનો જવાબ આપવાના છે। તો માખનસિંહ હેઝ અ સ્ટીલ હેસ્ટિંગ બટ પાર્વતીબાઈ આસ્ક ધેમ ટુ સીટ, વાળો જે પેરેગ્રાફ છે એની વાત કરીએ તો એના ક્વેશ્ચનો મિત્રો આ મુજબના આપેલા છે, તમારી ક્વેશ્ચનોના આન્સર આપવાના છે। તો ક્વેશ્ચન નંબર આપણે જોઈએ 19મો, તો 19માં ક્વેશ્ચનની અંદર મિત્રો આ મુજબનો ક્વેશ્ચન તમને આપેલો છે કે રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ હોસ્પિટાલિટી ઓફ ધ પાર્વતીબાઈ, તો એની અંદર જવાબમાં લખવાનું, એ તમને પેરેગ્રાફ દેખાતો હશે, 19મો પ્રશ્ન એ લખેલો છે કે સી પર્સનલી ટુક કેર of each one when they finished their supply he brought the thali full of the vegetable, એટલા તમારે 3 વાક્યો હોસ્પિટાલિટીના આપણે લખ્યા। ત્યારબાદ 20મા પ્રશ્નની અંદર what did she address માખનસિંહ has, તો લખવાનું સી એડ્રેસિંગ માખનસિંહ, મતલબ સી પ્લેસ્ડ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ડિકોટ ચીફ, એટલે ચીફ તરીકે કોણ છે અહીંયા, માખનસિંહ છે, એટલે તમે અહીંયા પાછું નામ પણ માખનસિંહ લખી શકો છો। 21મા પ્રશ્નનો જોઈએ, 21મો પ્રશ્ન આ મુજબનો છે કે વાય હી હેઝ મંગળસૂત્ર વોન, તો શા માટે તે મંગળસૂત્રથી વોન કરે છે, તો લખવાનું છે આની અંદર કે સી હેઝ કેરી, મતલબ હોલી સિમ્બોલ ધેટ આઈ વેર સો ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ આઈ રિક્વેસ્ટ યુ નોટ ટેક ઇટ, ઓકે, આટલું વોન કરે છે, રિક્વેસ્ટ કરે છે। 22મો પ્રશ્ન હાઉ ડીડ માખનસિંહ રિએક્ટ ઇન ધ એન્ડ, તો અંદર લખવાનું કે માખનસિંહ રિએક્ટ ઇન ધ એન્ડ, લાસ્ટ અહીંયાથી શરૂ કરવાનું, માખનસિંહ રિએક્ટ ઇન ધ એન્ડ વિથ ઇમોશનલ ઇન હિઝ વોઇસ હી સેડ ઓફકોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ વી હેવ ઇટન યોર સોલ્ટ યુ હેવ કોલ્ડ મી બ્રધર્સ એન્ડ ગીવ મી બ્રધર્સ વેલકમ, આટલું લાસ્ટમાં કહે છે। 23મો પ્રશ્ન વિચ થિંગ ડીડ પાર્વતીબાઈ નોટ કીપ ઇન ધ થાલી, તો લખવાનું ધ મંગલસૂત્ર ડઝ નોટ કીપ ઇન થાલી ઓફ પાર્વતી, અથવા તો અહીંયા જ શરૂ કહી શકો કે પાર્વતી નોટ કીપ મંગળસૂત્ર ઇન ધ થાલી, એટલે આ રીતે તમે લખજો કે ધ પાર્વતી બાય નોટ કીપ મંગળસૂત્ર ઇન ધ થાલી। વાત કરીએ આગળ તમને આ મુજબનું આપેલું છે, રીડ ધ ડેટા, ડેટા આપેલો છે ચોરસ બોક્સ ઉપર અને એમાંથી તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે। 24મો પ્રશ્ન આ મુજબનો છે હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન અ સોશિયલ સાયન્સ, તો સોશિયલ સાયન્સની અંદર મોનાને કેટલા માર્ક્સ આવેલા છે, તો તમારે જોવાનું મોનાનો અહીંયા છે ગ્રાફ, કેટલા માર્ક્સ આવે, તો 80, તો લખવાનું મોના સ્કોર ઇન અ સોશિયલ સાયન્સ ઇઝ 80 માર્ક્સ। 25મો પ્રશ્ન વિચ સબ્જેક્ટ સીન સમ વોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ, તો આમાંથી તમને કયા સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓને મૂંઝવણ લાગે છે, તમે જોઈ શકો છો કે બધામાં ઇંગ્લિશના માર્ક્સ ઓછા છે, તો લખવાનું ઇંગ્લિશ,
આમ લખવાનું કે ઇંગ્લિશ સબ્જેક્ટ સીમ સમ વોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ. ઇંગ્લિશને ક્યાં લઈ લેવાનું આગળ, આ વીચને કાઢી નાખવાની જગ્યાએ ઇંગ્લિશ લખી નાખવાનું. ઇંગ્લિશ સબ્જેક્ટ સીમ સમ વોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ. 26મો પ્રશ્ન, તો લોવેસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇન સ્કોર બાય, તો કોણે કહેલા છે અંદરથી ઓછા ગુજરાતીમાં માર્ક્સ કવર, તો એની અંદર જવાબમાં આવશે આથરવ. આથરવે ગુજરાતીની અંદર સૌથી ઓછા માર્ક્સ કવર કરેલા છે. ઓકે, વાત કરીએ 27મો પ્રશ્ન, હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ, એટલે આપેલા સ્ટુડન્ટમાંથી સૌથી વધારે ક્લેવરેસ્ટ એટલે હોશિયાર કોણ છે, તો કે હોશિયાર છે ઋષિલ. ઋષિલ સૌથી હોશિયાર છે. લખવાનું કે ઋષિલ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ. આ વો કાઢી નાખવાની જગ્યાએ શું લખવાનું, ઋષિલ ખાલી, પાછી પાછળનું બધું એમને બેઠું. 28મો પ્રશ્ન, હાઉ મેની સબ્જેક્ટ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ, તો લખવાનું થ્રી. અહીંયા હાઉ મેની કાઢી નાખવાનું, લખવાનું થ્રી સબ્જેક્ટ આર ઇન્ડિકેટેડ ઇન ધ બાર ગ્રાફ. ત્યારબાદ 4થો પ્રશ્ન છે, રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે ઇન્ટરવ્યુ તમને ઉપર આપેલું છે એના આન્સરના તમારે જવાબ લખવાના છે. 29મો પ્રશ્ન, વેન ડઝ અભિનંદન રાઇઝ, તો અભિનંદન ક્યારે ઉઠે છે, તો લખવાનું અભિનંદન રાઇઝ અર્લી એટ 7 ઇન ધ મોર્નિંગ. સમજાયું, એ જ અહીંયા પહેલાં લખવાનું અભિનંદન રાઇઝ, પછી લખવાનું અર્લી એટ 7 ઇન ધ મોર્નિંગ. વાય ડઝ અભિનંદન ગો ટુ જીમ, શા માટે અભિનંદન ગો ટુ જીમ, જીમમાં જાય છે એમ, તો કે અભિનંદન ગો ટુ જીમ બિકોઝ ટુ કીપ માય સેલ્ફ ફિટ. ઓકે, પોતાની જાતને અથવા તો કીપ ઇટ સેલ્ફ ફિટ રાખવા માટે. ઇટ અભિનંદન અ ફેમિલી લવલી પર્સન હાવ, તો લખવાનું યસ અભિનંદન અ ફેમિલિયર લવિંગ પર્સન બિકોઝ હી ગો ટુ હોમ એન્ડ હેવ ડિનર વિથ ફેમિલી. પહેલાં લખવાનું યસ ઇઝ કાર્ડિંગ યસ અભિનંદન હેઝ અ ફેમિલી લવિંગ પર્સન બિકોઝ, પછી લખવાનું બિકોઝ હી, અહીંયાથી હી કરી નાખવાનું, આઈનું કાઢીને હી કરી નાખવાનું, હી ગો હોમ એન્ડ હેવ ડિનર વિથ ફેમિલી. 32મો પ્રશ્ન, વિચ રોલ ઇન અભિનંદન ગોઈંગ ટુ પ્લે ઇન અ મૂવી, તો અંદર લખવાનું કે અભિનંદન ગોઈંગ ટુ પ્લે વિંગ કમાન્ડર ઇન અ મૂવી, એટલે પ્લેની વચ્ચે તમારે લખવાનું, શું લખવાનું, તો કે વિંગ કમાન્ડર. અહીંયા શરૂ કરવાનું અભિનંદન ગોઈંગ ટુ પ્લે રોલ ઓફ, એમ પણ લખી શકો રોલ ઓફ, એટલે અહીંયા લખવાનું રોલ ઓફ વિંગ કમાન્ડર ઇન અ મૂવી. તો આ રીતે તમારે વિભાગ જે આપણો બી હતો એનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું. હવે મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વિભાગ સીનું સોલ્યુશન પણ આ જ રીતે જોવાના છીએ. તમારી સાથે જોડાયેલા રહેજો. આ ઉપરાંત મિત્રો, આપણે ગણિત વિજ્ઞાન સમાજના પણ સંપૂર્ણ સોલ્યુશન મૂકેલા છે, તો એને જોવાના મિત્રો બાકી હોય તો પણ તમે અમારી ચેનલની મુલાકાત લઈ એને પણ જોઈ શકો છો. તો સરસ મજાના આવા વિડીયો જોવા માટે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અવશ્ય, અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત.